નમસ્કાર દર્શક મિત્રો આપના મનપસંદ કાર્યક્રમ કૃષિ દર્શનમાં હું મૃગાક્ષી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ કાર્યક્રમમાં આપણે આધુનિક કૃષિ વિજ્ઞાન તથા કૃષિ ઉપયોગી માહિતી હંમેશા પૂરા પાડતા આવ્યા છે મિત્રો આજે આપણે જે મહત્વના વિષય પર વાત કરીશું તે છે ઢીંગરી મશરૂમની ઉત્પાદન પદ્ધતિ તથા તેના ફાયદા દર્શક મિત્રો મશરૂમની ખેતીને આપણે ખેતીના એક પૂરક વ્યવસાય તરીકે ઓળખીએ છીએ મશરૂમની વધતી જતી માંગ તથા ઉપયોગિતાને લક્ષ્યમાં રાખી દેશના ઘણા બધા રાજ્યોમાં તેની ખેતી થાય છે તો દર્શક મિત્રો ઢીંગરી મશરૂમની ઉત્પાદન પદ્ધતિ તથા તેના ફાયદા વિષય અંતર્ગત આપણને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ડોક્ટર સ્નેહાજી મિસ્ત્રી જેઓ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્લાન્ટ પેથોલોજી વિભાગમાં ફરજ બજાવે છે તો ચાલો તેઓને મળી અને આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ નમસ્કાર સ્નેહાબેન નમસ્કાર સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ હવે સ્નેહાબેન આપણે આજે વાત કરી રહ્યા છે ઢીંગરી મશરૂમ વિશે તો સૌપ્રથમ તો મશરૂમની જે ખેતી છે તો એ શા માટે કરવી જોઈએ એના વિશે અમારા જે દર્શક મિત્રો છે એમને જણાવશું મશરૂમ છે આપણો જે ભારત દેશ છે એ વિશ્વમાં વસ્તીની જે દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભારત દેશ છે એ બીજા ક્રમે છે અને એની અંદર ભારત દેશની અંદર આપણે જોઈએ તો કુપોષણ પણ ઘણા પ્રમાણમાં છે તો એ બે વસ્તુ ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી અને કુપોષણને જો આપણે નિવારવું હોય તો બે પ્રશ્નના આપણે નિવારણ માટે આપણે એક મશરૂમની ખેતી છે એ સારો એવો પર્યાય છે હવે કૃષિ જે છે કૃષિપ્રધાન દેશ હોવાથી એની અંદર લગભગ એક વર્ષે આપણે જોઈએ તો સાતસો મિલિયન ટન જેટલો કચરો કચરો કે જેને કહીએ છીએ આપણે ઘઉંનું પરાળ છે ડાંગરનું પરાળ છે નાગલીનું પરાળ છે આ બધા જે પરાળ છે એનો કચરો કહેવાય કે જે આપણે દર વર્ષે બહુ જ મોટા પ્રમાણમાં આપણે નીકળે છે અને અડધો અડદ જે કચરો છે એને આપણે બાળી દઈએ છીએ તો આ બેઉ પ્રશ્ન કે કુપોષણ અને જે કચરો બાળીએ છીએ એ બેઉ પ્રશ્નને આપણે નિવારવા માટે મશરૂમની ખેતી છે એક સારો પર્યાય છે કે જેની અંદર આપણે જમીનની તો જરૂર નથી જ પડતી અને એની સાથે સાથે ઓછા ખર્ચે આપણે સારા એવા પ્રમાણમાં ઉત્પાદન અને ઉત્પાદનની સાથે સાથે એની અંદર આપણે સારું એવું કુપોષણ નિવારવા માટેનું ભારત દેશનો એક પ્રશ્ન હલ કરી શકે છે હવે આપણે કૃષિના જે પ્રણેતા છે હરિત ક્રાંતિના સ્વામિનાથને એક સરસ વસ્તુ કહી છે કે જો આપણે કૃષિનું ઉત્પાદન વધારવું હશે તો એક જ વસ્તુનો વારંવાર ઉપયોગ કરવો પડશે એટલે આપણે જમીનમાંથી આપણે ઘઉં ઉગાડ્યા હશે ડાંગર ઉગાડી હશે એ બધી જ વસ્તુ ઉકાળ્યા પછીનો જે કચરો નીકળશે તો એ કચરાને જો આપણે ઉગાડ્યા પછી ફેંકી નહીં દઈએ બાળી નહીં દઈએ પશુના ખોરાક તરીકે તો ઉપયોગ કરીએ જ છે પણ એની સાથે જો આપણે એને બાળી નહીં દઈએ અને ફરીથી એનો મશરૂમ ઉગાડીએ અને પાછો એનો જે મશરૂમ ઉગાડ્યા પછીનો પણ જે વેસ્ટ વધે છે એને બી આપણે જમીનમાં ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ એટલે મશરૂમમાં એવું છે કે જે આપણા સ્વામિનાથને કહ્યું છે એનો એક પ્રશ્ન મોટામાં મોટો આપણે સોલ્વ કરી શકીએ છીએ મશરૂમની ખેતી દ્વારા ખૂબ જ સરસ સ્નેહાબેન કે ભાઈ આપણે જેમ તમે જણાવ્યું કે ઘણો બધો કચરો જે જેનો વેસ્ટ પ્રોડક્ટ જે છે એનો ફેંકી ના દેતા એનો ખૂબ જ સરસ રીતે એનો ઉપયોગ કરવો જોઈએ છે તો આનો ઇતિહાસ જે છે એ પણ ખૂબ જ સરસ રહેશે કે સૌપ્રથમ મશરૂમની ખેતી કેવી રીતે શરૂ થઈ તો એના વિશે થોડું માર્ગદર્શન આપશો મારા દર્શક મિત્રો મશરૂમનો જે ઇતિહાસ છે એ પ્રાચીન યુગથી જ મશરૂમનો લગભગ ઉપયોગ થઈ રહ્યો છે પ્રાચીન જે સમય છે એની અંદરથી જ લોકો દેવ છે દાનાઓ છે બધા મશરૂમનો ઉપયોગ કરતા જ હતા હવે મશરૂમમાંથી તો પહેલાં એવું કહેતા હતા કે સોમરસ બનાવવામાં આવતો હતો કે જેનો સોમરસ બનાવ્યા પછીના જે આપણા પ્રાચીન પુરાણો છે એની અંદર બી સોમરસની કવિતાઓ છે સોમરસના કવિ ગીતો છે ઘણા બધા આપણે પ્રાચીન શાસ્ત્રો વાંચીએ તો એની અંદર બી આપણે એનો જોઈ શકીએ છીએ કે એ આપણે પ્રાચીન ગીતોપીણ અંદર વણાયેલા છે તો રોમનની અંદર તમે જોઈએ તો રોમન યુગની અંદર પણ એ લોકો ચંદ્ર પરથી આવેલો એક પદાર્થ છે એવું જણાવે છે અને સૌ પ્રથમ ભારતની અંદર સોલનમાં મશરૂમનું એક રિસર્ચ સેન્ટર ખુલેલું અને એના પછી મશરૂમનો ત્યાં આગળ એક મેઇન સેન્ટર છે સોલનની અંદર કે જ્યાં મશરૂમને ઉગાડવામાં આવે છે અને એની સાથે સાથે ખેડૂતને તાલીમ પાડવામાં આવે છે એટલે મશરૂમ એવું નથી કે આજના અત્યારે જ એનો ઉપયોગ થઈ રહ્યો છે બટ એનો પહેલેથી જ ઉપયોગ એનો થઈ રહ્યો છે મશરૂમનો કે જે આપણે અત્યારે ઉપયોગ કરીએ અને મશરૂમની ખેતી કરીએ તો સારો એવો ખેડૂતોને તો ફાયદો થઈ જ શકે છે એની સાથે સાથે આપણો જે દેશ છે એને બી એક પોલ્યુશન મુક્ત બનાવી શકીએ છીએ કે જેનાથી આપણે આપણો ઇતિહાસ તો ચાલુ જ રહેશે એની સાથે સાથે આપણું ઉત્પાદન બી વધશે અને ઉત્પાદનની સાથે સાથે આપણો જે એક મોટો પ્રશ્ન છે દેશનો એ બી સોલ્વ થઈ શકે છે સરસ હવે આપણે વાત કરી કે ભાઈ મશરૂમની ખેતી શા માટે કરી જોઈએ તો મશરૂમનો ઇતિહાસ શું છે આ સાથે સાથે અમારા જે દર્શક મિત્રો છે જણાવ્યું કે મશરૂમ છે શું કારણ કે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે મશરૂમ વિશે વાત કરતા હોય ખેડૂત મિત્રો સાંભળતા હોય પરંતુ એમને ખ્યાલ ના હોય કે મશરૂમ શું છે તો એમને માર્ગદર્શન આપશો ઓકે ચાઇનીઝ વૈજ્ઞાનિક ચાંગે છે ને ઓગણીસો નેવમાં એક કવિતા લખી હતી મશરૂમ વિશે કે જેની અંદર કળી નથી જેની અંદર ફૂલ નથી પણ એમાંથી છતાં પણ એમાંથી ફૂલ આવે છે અને ફળ આવે છે તો એને આપણે એક વસ્તુ કહી શકીએ કે જે મશરૂમ છે એક જાતની ફૂગ છે જેવી રીતે આપણે રોજબરોજની જિંદગીમાં આપણે જેવી રીતે દૂધમાંથી દહીં બનાવીએ છીએ તો એ સારા બેક્ટેરિયા છે સારી બેક્ટેરિયા છે કે જે આપણા પાચનશક્તિમાં મદદ કરે છે એવી જ રીતે આ મશરૂમ છે એ સારા પ્રકારની ફૂગ છે કે જે આપણને સારા ન્યુટ્રીશન આપણા બોડીની અંદર સારા ન્યુટ્રિશન પ્રોવાઈડ કરી શકે છે એટલે મશરૂમ એક પ્રકારની ફૂગ છે જે હરિતકણ ધરાવતી નથી એટલે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી એટલા માટે એને બીજા વસ્તુ પર આધાર રાખવો પડે છે બીજા નિર્જીવ પ્રકારના વસ્તુ હોય એના પર આધાર રાખવો પડે છે એટલે ઘઉં અને ડાંગરનો જે ફરાળ છે એની અંદર સેલ્યુલોઝ છે એ અને બીજા મિનરલ્સ અને ન્યુટ્રિશન છે જેનો ખોરાક તરીકે પોતે ઉપયોગ કરે છે અને ઉપયોગ કરી એને પોતાનું ફળ બનાવે છે એટલે એ મશરૂમ છે એક પ્રકારની ફૂગ છે કે જે હરિતકરણ ધરાવતી નથી એટલે એ પોતાના ખોરાક માટે આ જે કચરા છે એના પર આધાર રાખે છે અને એ પોતાનું ફળ બનાવે છે અને આપણને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે છે જી બિલકુલ ખૂબ જ સરસ વાત કીધી તો દર્શક મિત્રો ઢીંગરી મશરૂમની ઉત્પાદન પદ્ધતિ તથા તેના ફાયદા આ વિષય અંતર્ગત હજી ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે ઘણી બધી વાત કરવાની બાકી છે પરંતુ અત્યારે કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો લઈએ એક વિરામ નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે મશરૂમની ખેતી વિશે થોડી માહિતી મેળવીશું ખેડૂત મિત્રો આપ સૌ જાણો છો કે મશરૂમની ખેતી એ જમીન વિહોણી ખેતી છે જે ખાસ કરીને ઘરના રૂમમાં અથવા તો કોરિડોરમાં અથવા પરસાડમાં અથવા તો આપણી પાસે કોઈ નાનો શેડ કે તબેલો હોય તેમાં પણ આપણે મશરૂમની ખેતી કરી શકીએ એમ છે મિત્રો મશરૂમની ખેતી માટે એ ખોટી માન્યતા છે કે મશરૂમ એ માંસાહારી ખોરાક છે પરંતુ ખરેખર ખેડૂત મિત્રો આ સંપૂર્ણ શાકાહારી ખોરાક છે શા માટે આપણને એવું લાગે છે તો ખાસ કરીને જ્યારે મશરૂમની કોઈ પણ તમે વાનગી બનાવતા હોય કે આ શેકેલી હોય ભૂંજેલી હોય બાફેલી હોય તળેલી હોય એમાંથી સુગંધ આવે છે એ માંસ જંધાતું હોય ને માંસથી જે સુગંધ આવે છે વાનગીની એવી સુગંધ આવતી હોવાથી આપણી ખોટી માન્યતા છે કે માંસાહારી ખોરાક છે પરંતુ ખરેખર એ મશરૂમ એ સંપૂર્ણ શાકાહારી ખોરાક છે આપ સૌ જાણો છો મશરૂમ એટલે ફૂગ છે આ એક ફૂગ છે આ સફેદ જે ફૂગ દેખાય છે એ મશરૂમની ફૂગ છે એ અને એમાંથી જ આપણે મશરૂમના ફ્રૂટ કે મશરૂમના ફળ તૈયાર થતા હોય છે મિત્રો આ સીધે સીધી ફૂગ આપણે વાવી શકતા નથી તો એનું આપણે રૂપાંતરણ કરવામાં આવે છે અને મશરૂમનું બી બનાવવામાં આવે છે આ ફૂગને લઈને અને ખાસ કરીને કોઈ ધાન્ય પાકના દાણા હોય ખાસ કરીને જુવાર અથવા તો ઘઉંના દાણાઓમાં આ ફૂગને મેળવવામાં આવે છે અને એનું એક માધ્યમમાં મૂકી અને આનું આ જુવારના દાણા ઉપર આ ફૂગનો પટ થવાથી આ જુવાના દાને આપણે મશરૂમના દાણા તરીકે વાવવાના થાય છે હવે આ એ મધર કલ્ચર કહેવાય છે કે મધર સ્પાન કહેવાય છે એ થોડું મોંઘું પડે છે તો ખેડૂતો માટે સસ્તા પ્રકારનું પણ આપણે એ મશરૂમના સ્પાન તૈયાર કરેલા છે કે જે પોલિથિનિન બેગમાં તૈયાર કરવામાં આવે છે અને આ પોલીથનીન બેગમાં બસો ગ્રામના બિયારણનું ખાસ લઈને લગભગ અંદાજીત પચાસ રૂપિયા જેટલી કિંમત થાય છે મિત્રો આ પચાસ રૂપિયાના બિયારણમાંથી તમે નવથી દસ કિલો મશરૂમ હાર્વેસ્ટ કરી શકો એમ છો તો આ પ્રમાણે મશરૂમની ખેતીની વાત કરી આવું ખાસ કરીને મશરૂમ શા માટે કરવું જોઈએ એક તો પોતાના સ્વ ઉપયોગ માટે કે આપણે ન્યૂટ્રિટી વેલી બહુ ઊંચી છે મિત્રો આપ સૌ જાણતા હશો કે મશરૂમમાં ખાસ કરીને ઓછી રોકાણ અને વધુ વળતર મળે છે પણ એને ખોરાક તરીકેની વાત કરતાં દરરોજના ખોરાકમાં આપણે ત્રણસો પચાસ ગ્રામ જેટલું મશરૂમ લઈએ તો બીજો ખોરાક ન લેવો પડે એવી પણ આપણે શક્યતા છે એટલા માટે જેમ દૂધને આપણે સંપૂર્ણ ખોરાક કીધો છે તેમ મશરૂમને પણ આપણે સંપૂર્ણ ખોરાક તરીકે ગણાવી શકીએ છીએ મિત્રો ખાસ કરીને અને બીજા જો વાત કરીએ તો એને ગુણવત્તાની દ્રષ્ટિએ જે ક્વોલિટીમાં જોઈએ તો મશરૂમનો સ્વાદ અને સુગંધ ખૂબ જ ઊંચી હોય છે તેમાં સોડિયમ પોટેશિયમ જેવા ખનીજ તત્વો વિટામિન બી જેવા કે થાયોમીન રેબોફ્લોમિન અને વિટામિન સી વિટામિન કે અને કાર્બોહાઇડ્રેટ્સ આ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે વધુમાં જો બસ્સો ગ્રામ સૂકા મશરૂમ પૂગતા હોય તો માણસ માટે જરૂરિયાત પૂરતો છે અને એક પાઉન્ડ મશરૂમમાંથી એકસો વીસ કેલરી જેટલી આપણને ઉર્જા મળતી હોય છે તો આ પ્રમાણે મશરૂમની ન્યુટ્રીટી વેલ્યુ પણ ઘણી સર છે એનું પોષક મૂલ્ય પણ ઘણું ઊંચું છે તેમજ ચરબીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે અને જેથી કરીને ડાયાબિટીસના પેશન્ટ અથવા તો હાર્ટ એટેકવાળા જે હાર્ટના પેશન્ટ છે તેના માટેનો ઉત્તમ ખોરાક છે વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનો આપના મનપસંદ કાર્યક્રમ કૃષિ દર્શનમાં અને મિત્ર આજના કાર્યક્રમ આપ સૌ જાણો છો કે આપણે વાત કરી રહ્યા છે ઢીંગરી મશરૂમની ઉત્પાદન પદ્ધતિ તથા તેના ફાયદા વિશે તો જેમ સ્નેહાબેન છે આપણી સાથે સ્નેહાબેને ઘણી સરસ વાત કરી કે ભાઈ આ જે મશરૂમ જે છે તો એ કેવી રીતે એનું ઉત્પાદન થાય છે જેમ કે ઘણા બધા જેમ એમણે કીધું કે બધા પરાળ છે ડાંગરનો પરાળ છે નાચલીનો પરાળ છે તો એને જે ફેંકી ના દેતા એ જ વસ્તુમાંથી મશરૂમનું ઉત્પાદન કરી શકાય છે અને આની સાથે સાથે એનાથી મશરૂમથી ખૂબ જ સરસ પૌષ્ટિક તત્વો મળે છે કુપોષણને આપણે નિવારી શકીએ છીએ તો આવા જ ઢીંગરી મશરૂમ વિશે આપણે હવે વાત કરીશું સ્નેહાબેન બીજી એક વાત કે આ ઢીંગરી મશરૂમ અને ઓઇસ્ટર જે છે એ બંને વચ્ચે ઘણી બધી વખત ગેરસમજ થતી હોય છે ખેડૂત મિત્રોને તો એના વિશે શું કહેશો કે બંને શું છે એ ઢીંગરી મશરૂમ અને ઓઇસ્ટર એક સેમ જ છે બટ ઓઇસ્ટર મશરૂમ જે ઢીંગરી મશરૂમનો ફળ છે એનો જે આકાર છે દરિયાઈ સીપ જેવો છે એટલે એને આપણો ઓઇસ્ટર્ન મશરૂમ કહેતા હોય છે બાકી ટ્રીંગરી અને ઓઇસ્ટર મશરૂમ છે એમાં બે વસ્તુ એક સેમ જ છે એના ફળના આકારના લીધે એને ઓઇસ્ટર મશરૂમ કહેવામાં આવે છે બરાબર છે હવે આ જે ઢીંગરી મશરૂમ જે છે તો એની ઘણી બધી જાતો પણ હશે તો એ વિશે અમારા જે દર્શક મિત્રો છે અમારા જે ખેડૂત મિત્રો છે એમને સમજણ આપશો ઢીંગરી મશરૂમ જે છે એની ઘણી બધી જાતિઓ જોવામાં આવે છે અને ઘણી બધી ખેડૂતો છે એ જુદી જુદી જાતની ઢીંગરી મશરૂમનું ઉત્પાદન કરતા હોય છે જનરલી જે છે આપણા એરિયાની અંદર જે ગુજરાતનો એરિયા કહીએ એના એરિયાની અંદર પ્લુરોટસ સાજોર કાજુ નામની ઢીંગરી મશરૂમ છે પ્લુરોટસ ડીજેમોર છે પ્લુરોટસ ઓઇસ્ટેરિયસ છે પ્લુરોટસ સાજોર કાજુ છે આ બધી મશરૂમની જુદી જુદી જાતો છે ફ્લોરિડા છે પિંક ઓઇસ્ટર મશરૂમ જેને કહેવામાં આવે છે ગ્રે ઓઇસ્ટર મશરૂમ છે બ્લુ ઓઇસ્ટર મશરૂમ છે વ્હાઇટ ઓઇસ્ટર મશરૂમ છે તો ઘણી બધી જાતો એની જોવામાં આવે છે બટ કલરફુલ જે મશરૂમ છે એ જનરલી કલરફુલવાળી મશરૂમ જે હોય છે એ સલાડના પર્પઝ તરીકે હોટલમાં યુઝ થતી હોય છે અને સાજોર કાજુ નામની જે મશરૂમ હોય છે એ ઢીંગરી મશરૂમના ઉત્પાદન માટે સારામાં સારી અહીંયા આગળ ઉપયોગમાં આવે છે બરાબર હવે સ્નેહબેન તમે જેમ હમણાં આપણે વાત કરી કે ઢીંગરી અને ઓઇસ્ટર વેવ અલગ અલગ મશરૂમની જાત છે તો મશરૂમની ખાસ કરીને જો વાત કરીએ તો મશરૂમની કયા કયા પ્રકારની જાત હોય છે મશરૂમની જે જાતો છે એ આપણે જોઈએ તો ચૌદસો જેટલી જાતો મશરૂમની જોવામાં આવે છે પણ આપણને અમુકવાર કન્ફ્યુઝન થઈ જાય છે કે જે મશરૂમ આપણે જોઈએ એ મશરૂમ આપણે ખાઈ શકીએ છીએ પણ એવું હોતું નથી આપણા જે ખાવાલાયક મશરૂમ છે એ જાતો છે એમાંથી ખાવાલાયક મશરૂમ જે છે એની જાતો આપણે જોઈએ તો બારસો જાતો નોંધાયેલી છે અને એમાંથી સો જેટલી જાતો જ ખાવા માટે સ્વીકૃત થયેલી છે એટલે આપણને ઘણી વાર એવું થાય કે આપણે પ્રાણીઓ જે ખાતા હોય છે ગાય ખાય છે કૂતરા ખાય છે બિલાડી ખાય છે રીછ ખાય છે સસલા ખાય છે બધી જ મશરૂમ આપણે ખાઈ શકીએ છીએ પણ યુરોપમાં બી ઘણા બધા જગ્યાએ એવું બન્યું છે કે પ્રાણીઓની અને ઘણા બધા માણસો છે કે જે ઝેરી મશરૂમ ખાવાથી મૃત્યુ પામેલા છે ના પાડવા છતાં કે મશરૂમને જાણી ઓળખી અને પછી જ મશરૂમનો ઉપયોગ ખાવા તરીકે કરવો જોઈએ એટલે પ્રાણીમાં એને પચાવી શકવાની તાકાત હોય છે એની અંદર પાચનશક્તિ એવી હોય છે પ્રાણીઓની અંદર કે જે ઝેરી મશરૂમ હોય એને બી પચાવી શકે છે પણ આપણા અંદર એવા જા એન્ઝાઇમ કે એવું તાકાત હોતી નથી તેના લીધે માણસોનું મૃત્યુ થાય છે એટલે પહેલાંમાં પહેલું તો જે જાતો છે આપણે ખાવાલાયક છે અને બિનઝેરી છે એને ઓળખવી બહુ જ જરૂરી છે એવું નહીં કે જ્યાં આપણે મશરૂમ જોઈ એટલે એને ખોરાક તરીકે ઉપયોગ કરી લેવો પણ એને પહેલાંમાં પહેલું તો એને ઓળખાણ કરવી અને એને જોવી એને એવું નહીં કે કલર પરથી જ આપણને અમુક વાર એવું કહે છે કહેવામાં આવે છે કે અમુક મશરૂમના જે ફ્લોરોસન્ટ કલર હોય છે આકર્ષિત કલર હોય છે કે જેના લીધે આપણે એને ના ખાવી જોઈએ ના પણ એવું ઘણી જગ્યાએ બને છે કે જે આકર્ષિત હોવા છતાં પણ એક આપણે ખાઈ શકીએ છીએ અને જેવી ઘણી એવી મશરૂમની જાતો છે કે જે બિનઆકર્ષક હોય આપણને એવું લાગે કે આ તો ખાવા લાયક છે પણ એને આપણે ખાઈ શકતા નથી તો મશરૂમને ખાતા પહેલાં એની જાતો ઓળખવી ખૂબ જ જરૂરી છે કે જેથી કરીને જે મૃત્યુ થાય છે મશરૂમના ખોરાક તરીકે ઉપયોગ કરવાથી કે જે માણસોમાં એક ભય બની રહે છે કે મશરૂમ ખાવાથી આપણું મૃત્યુ થશે તો ઓળખાણ કરવી બહુ જ જરૂરી છે એની જાતો જો આપણે ઓળખીશું તો જ આપણને ખબર પડશે જી બિલકુલ ખૂબ જ સરસ વાત કીધી સ્નેહાબેન કે જ્યારે પણ તમે મશરૂમ જુઓ તો એ ખાવા લાયક જ છે એવું ના માનતા એની સૌપ્રથમ પ્રથમ તો એની ચકાસણી કરાવવી જોઈએ કે ભાઈ આ ખાવા લાયક છે કે નહીં અને એ પછી જ એનો ખોરાક ઉપયોગ કરવો જોઈએ હવે તમે જેમ શરૂઆતમાં વાત કરી કદાચ હું ભૂલ ના કરતી હોઉં તો કે તમે એવું કીધું કે મશરૂમને ઉગાડવા માટે ખાસ કરીને જમીનની જરૂર નથી રહેતી તો આ એક ખૂબ જ રસપ્રદ વાત છે તો એ જ્યારે મશરૂમની ખેતી કરવા માંગતા હોય કોઈ પણ ખેડૂત મિત્રો તો કઈ કઈ વસ્તુની સામાન્ય જરૂર પડતી હોય છે ઘણી જગ્યાએ એવું બને છે કે ખેડૂતો છે ડાંગર અને ઘઉં બે જ વસ્તુ એ ખોરાક એ પોતાના ડાંગર અને ઘઉં બે જ વસ્તુ એ પોતાના ખેતરમાં ઉગાડતા હોય છે એટલે એમની પાસે ડાંગર અને ઘઉંનું પરણ ખૂબ જ પ્રમાણમાં હોય છે કે જે એ લોકો શું કરે છે કાં તો બહુ જ ઓછા પૈસામાં એને વેચી દે છે અને કાં તો પૂરો સંગ્રહ કરી રાખે છે કે જેથી એ લોકો આખા વર્ષ દરમિયાન એમના પ્રાણીઓને એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે તો પહેલામાં પહેલું આપણે વસ્તુઓ જોઈએ તો ડીંગરી મશરૂમની ઉત્પાદન કરવા માટે ઘઉં અથવા ડાંગર કે જે તમારી પાસે નાગલીનું પરાળ હોય ઘઉંનું પરાળ હોય ડાંગરનું પરાળ હોય કે પછી સુગર કેન બેગાસીસ કે જેને આપણે શેરડીનો બગાસ કહીએ છીએ એ વસ્તુઓ હોય તો પહેલાંમાં પહેલું વેસ્ટ મટીરિયલ કે જેને આપણે પરાળ કહીએ છીએ એની જરૂર પડે છે હવે પરાળની સાથે સાથે બીજી વસ્તુ જે છે એ તમારે ઉગાડવા માટેની એક જગ્યા કે જે તમે નાના એરિયાની અંદર તમે ઉગાડો છો એ જગ્યા એક તમારે જોઈએ છે કે નાનો એક તમે હટ બનાવી શકો છો કે નાની ઓરડી તમે બનાવી શકો છો એના સિવાય કેમિકલ જોઈએ છે બે કેમિકલની જરૂર પડે છે તો પહેલું કેમિકલ જે છે એ સડત્રીસ ટકા ફોર્મેલિન છે કે જે રસાયણ હોય છે કે જે તમારું જે ડાંગર અને ઘઉંનું પરાળ છે એ ગમે તે જગ્યાએ પડ્યું હશે એટલે ગમે તે જગ્યાએ પડ્યું હોય એટલે શું થાય કે એની અંદર કોઈ બી જાતની ફૂગ આવી શકે છે આપણે એક ફૂગ ઉકાળવાની છે અને ફૂગ ઉકાળવાની છે એટલે એની અંદર જો ઓલરેડી તમારું જે ડાંગર અને ઘઉંનું પરાળ આપણે વાપરીશું ઓલરેડી જો એની અંદર ફૂગ હશે તો આપણે ફૂગ ઉગાડીશું તો એની અંદર બીજા રોગ આવવાની શક્યતા વધી જશે એટલે પહેલાંમાં પહેલું એની અંદર બે કેમિકલની જરૂર પડે છે સાડત્રીસ ટકા ફોર્મેલિન અને બાવીસ ટી કાર્બન ડેન્ઝિમ નામની ફંજી સાઇડ આવે છે કે જે તમારું ડાંગરનું પરાળ છે એને સાફ કરે છે અને એને એની ઉપર જે બી પ્રકારની અશુદ્ધિ રહેલી છે એને સાફ કરે છે ત્રીજું જે છે કોથળીની જરૂર પડે છે કે જેનામાં તમારે બેગ પેક કરવાની હોય છે અને ચોથી વસ્તુ જે જરૂર પડે છે જે છે બેગને પેક કરવા માટેની થ્રેડ એના સિવાય તમારે એને પલાળવા માટે રાત્રે આખી રાત તમારે બારથી અઢાર કલાક જે તમારું ડાંગર અને ઘઉંનું પરાળ જે બી વેસ્ટ તમે યુઝ કરો એને પલાળવા માટે તમારે એક મોટા બસો લીટર કે સો લીટર જે પ્રમાણે તમારે બેગો ભરવી હોય એ બેગો ભરવાની તમારી જેટલી બેગો ભરવાની જરૂરિયાત હોય એ પ્રમાણે તમારે ડ્રમની જરૂરિયાત પડે છે બસો લીટરનું ડ્રમ જો તમારી પાસે હોય તો બસો લીટરનું ડ્રમની જરૂરિયાત પડે છે એની સિવાય તમારે સો લીટરનો ડ્રમ હોય સો લીટરની ડોલ હોય તો એ પે તમારે ચાલી શકે છે એના સિવાય

વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિદર્શન કાર્યક્રમમાં અને મિત્રો વિરામ પહેલાં આપણે જેમ વાત કરી રહ્યા હતા સ્નેહાબેન આપણને ખૂબ જ અગત્યની વાત જણાવી રહ્યા હતા કે ભાઈ ઢીંગરી મશરૂમ ઉગાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડે અને એમણે ઘણી બધી સામગ્રી જણાવી હતી તો સ્નેહાબેન તમે જે બધી સામગ્રી જણાવી એ સિવાય બીજા કઈ કઈ સામગ્રીની જરૂર હોય છે એના સિવાય આપણે જે આગળની વસ્તુઓની જરૂર કહી એવી જ રીતે બીજી વસ્તુઓ જે છે એ પ્લાસ્ટિકની બેગની જરૂર પડે છે જે આગળ બી તમને કહું તો પ્લાસ્ટિકની જે બેગ છે એની જે ગેઝ છે સો ગેઝની પાંત્રીસ અને પચાસ સેન્ટીમીટરની જે સાઇઝ છે એ બેગનો તમે વપરાશ કરી શકો છો એનામાં એના સિવાય તમારે બેગ માટવા માટેનો દોરો જરૂર પડશે વાંસના કે લાકડાના તમારે ઘોડા બનાવવાની જરૂર પડશે અને જો ઘોડા તમારે બનાવવાના હોય એ પણ ખર્ચો તમારે બચાવવો હોય તો તમારે એક હેંગિંગ મેથડ છે કે જેનાથી તમે બેગને લટકાવી શકો છો તો એ પણ સારી પડશે કે જેની અંદર અને બિયારણની જેમ આગળ વાત કરી મેં તમને તો સારામાં સારું બિયારણ તમારે ખરીદવું ખૂબ જ જરૂરી છે કોઈ સારી યુનિવર્સિટી હોય કોઈ સારો કૃષિનો એરિયા હોય કે જેની અંદર તમને સારી એવી બિયારણ મળી રહે તો એવી જગ્યાએથી જ ઓલવેઝ તમારે બિયારણની સ્પોન જે મશરૂમનું બિયારણ છે એને સ્પોન કહેવામાં આવે છે એ તમારે ઉપયોગ કરવો એના સિવાય પછી તમારે સ્પ્રે બોટલની જરૂર પડે છે કે જેનાથી તમે મશરૂમની બેગનું જ્યારે બી ફ્રૂટ આવવાનું થાય ત્યારે તમારે એની અંદર મશરૂમની બેગની ઉપર ભેજ જળવાઈ રહેવો જોઈએ આના સિવાય જે છેલ્લી વસ્તુની જરૂર પડે છે તમારે એ કાપણી માટે તમારે એક કાતરથી બી કાપણી કરી શકો છો અને હાથથી બી તમે એની કાપણી કરી શકો છો અને છે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે કે તમારા જે એરિયા છે તમારો જે રૂમ છે એની અંદર તમારે એક મીટર મૂકવાનું હોય છે કે જેની અંદર તમારું જે રૂમનું તાપમાન કેટલું છે અને રૂમની અંદર ભેજ કેટલો છે કારણ કે આ એક પ્રકારની ફૂગ છે કે જનરલી આપણે જોઈશું કે રોટલીનો ડબ્બો બે દિવસ પેક કરીને જઈશું તો એની ઉપર બી તમારે એક જાતની ફૂગ આવી જશે બરાબર છે તો આ એક ફૂગ છે મશરૂમ એક પ્રકારની ફૂગ છે એટલે એને ઉગાડવા માટે એક પ્રોપર તાપમાન હશે અને પ્રોપર જે તમારા એરિયાની અંદર જે એરિયાની અંદર મશરૂમ ઉગાડતા હશે એની અંદર પ્રોપર ભેજ હશે તો જ તમારું જે મશરૂમ છે એ સારા પ્રકારમાં સારી ઉગી સકશે તો એના માટે તમારે એક રૂમની અંદર એક તાપમાન માપવા માટે અને ભેજ માપવા માટેનું એક યંત્ર આવે છે કે જે તમારા રૂમની અંદર તમારે મૂકી રાખવાનું કે જે કન્ટિન્યુઅસ તમને બતાવશે કે તમારા રૂમની અંદર કેટલું તાપમાન અને કેટલો ભેજ છે તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે તાપમાન છે પચીસથી ત્રીસ ડિગ્રી ટેમ્પરેચર તાપમાન હશે તમારા રૂમની અંદર અને એવું બી ઘણા કિસ્સાઓ જોયા છે અમે અમારા યુનિવર્સિટીમાં પણ ઉગાડીએ છીએ તો એવા બી ઘણા કિસ્સા જોયા છે કે બત્રીસથી તેત્રીસથી ચોત્રીસ ડિગ્રી ટેમ્પરેચર જતું રહે છે છતાં બી ભેજ જળવાઈ રહે તમારા રૂમની અંદર તો આ ડિંગરી મશરૂમ છે એ સારું એ ઉત્પાદન આપે છે અને ઉગી પણ શકે છે એટલે તાપમાન અને ભેજ બે વસ્તુ ખૂબ જ અગત્યની છે કે જે તમારે મશરૂમ ઉગાડવા માટે ધ્યાન રાખવાની હોય છે અને એ ધ્યાન રાખશો તમે તો ચોક્કસથી તમારી જે મશરૂમ તમે જ્યારે ઉગાડશો તો તમારું મશરૂમનું ઉત્પાદન બી સારું મળશે અને જેમ પાકમાં રોગ આવે છે તો અમુક સમયે ફેલ જાય છે તો એવી જ રીતે જો આ બે વસ્તુઓનું ધ્યાન રાખશો અને ત્રીજું જે છે કે તમારા જે રૂમ છે તમારો એરિયા છે એને તમારે એકદમ ક્લીન રાખવાનો જ્વારા ઘડીએ જે લોકો આવતા હોય એને સેનિટાઈઝર આપવાનું અને રૂમની અંદર જે બારી રાખો એનું બી ધ્યાન રાખવાનું હોય છે તો આ જે વસ્તુઓ છે એને ઉગાડવા માટેની જે મેઇન વસ્તુઓ છે એ તમને મેં જણાવી દીધી કે આટલી જ વસ્તુઓ તમારે ઉગાડવા માટેની જરૂર પડે છે અને ખૂબ જ ઓછી વસ્તુની જરૂર પડે છે જી જી તો સ્નેહાબેન તમે ખૂબ જ સરસ રીતે સમજાવ્યું કે ભાઈ મશરૂમ ઉગાડવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે હવે વસ્તુને સામગ્રી તો આવી ગઈ પણ હવે એને ઉગાડવું હોય તો કેવી રીતે ઉગાડી શકાય અને આજે તમે જેમ ઓરડાની વાત કરી કે હટની વાત કરી તો એને તૈયાર કરવો હોય તો કેવી રીતે તૈયાર કરી શકાય એના વિશે ટૂંકમાં અમારા દર્શક મિત્રોને માહિતી આપશો મશરૂમનો જે ઓરડો મશરૂમનો જે ઓરડો તમારે તૈયાર કરવો હોય તો ત્રીસ બાય પંદર ફૂટનો જો તમે એક ઓરડો તૈયાર કરો તો એની અંદર તમે પચીસોથી ત્રણ હજાર જેટલી બેગો તૈયાર કરી શકો છો એના સિવાય મશરૂમનો જે ઓરડો તૈયાર કરો એની અંદર ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની કે જે તમે ઓરડો તૈયાર કરો એમાં હવાની અવર પ્રોપર હોવી જોઈએ જે હવા બારીઓ બનાવો તો બારીઓની બેઉ સાઈડ નેટ મારેલી હોવી જોઈએ કે જેની અંદરથી માખી અને જીવાતો અંદર આવી શકે નહીં એના સિવાય તમારે જે ઓરડો બનાવો એની નીચે બહુ જ પાણીનો બહેવા બહાવ હશે તમારે ત્યાં આગળ નીચે તો શું થશે ગંદકી થશે વધારે અને ગંદકી થવાના લીધે તમારી જે બેગો છે એ બગડશે એટલે રૂમને બનાવવા માટે ધ્યાન રાખવાનું કે વેન્ટિલેશન પ્રોપર હોવું જોઈએ અને વેન્ટિલેશનની સાથે સાથે તમારો જે એરિયા છે એ બી એકદમ સ્વચ્છ હોવો જોઈએ એટલે આ જે એરિયા છે એ એકદમ તમારે તમારા જે ખેતરની એક ખૂણાની જગ્યા છે એમાં બી તમે એને બનાવી શકો છો બરાબર છે તો સ્નેહાબન હજી બી તમારી પાસે ઘણી બધી માહિતી મેળવવાની બાકી રહી ગઈ છે પરંતુ આપણા કાર્યક્રમની એક સમય મર્યાદા છે તો તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અમારા કાર્યક્રમમાં આવ્યા અમારા દર્શક મિત્રોને ઢીંગરી મશરૂમની ઉત્પાદન પદ્ધતિ વિશે આટલી ઉપયોગી માહિતી પૂરી પાડીએ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો આશા રાખીએ કે આપને અમારો આજનો આ કાર્યક્રમ પસંદ આવ્યો છે આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો નમસ્કાર